કાજલ ઓઝા એક ઠીકાણે બહુ સરસ વાત લખી કે આજની યંગ જનરેશન માટે મોબાઈલ એટલે એની બોડીનો એક સ્પેર પાર્ટ થઈ ગયો છે. ઘરેથી નીકળો ને હાથ નીકળી જાય તો હાથ નીકળી જાય ચાલશે, મોબાઈલ જવો રાજ. તમે ઇન્સ્ટિટ્યુટ ની અંદર આવી જાઓ, ક્લાસ ચાલુ થાય ને અચાનક તમને યાદ આવે ને, ટીચર ભલે તમને ભણાવતા હોય પણ તમારા હાથ આગળ પાછળ ક્યાંય ક્યાંય, આટલી હદે તમે એને પરાધીન છો. કાલિદાસે બહુ સરસ વાત લખી છે, વિદ્યાર્થીન કુત સુખમ સુખાર્થીન કુત વિદ્યા. ભણવું જ છે એ શારામ અત્યારે બાજુ પર મૂકી દો. વિદ્યાર્થીન કુત સુખમ બધું બાજુ પર, સુખાર્થીન કુત વિદ્યા. અને જો તમારે જલસા જ કરવા છે તો પછી બાપાના રૂપિયા બગાડવાનું બંધ. બીપીએલ છો, પરણે નહીં ત્યાં સુધી બીપીએલ ને, પરણ્યા પછી એસપીએલ થઈ જાય. ચારે જણાએ વિચાર કર્યો કે ટાઈમ પાસ કરવા માટે શું કરશું ને, એમાં એકને વિચાર સૂજ્યો, એને કીધું એક કામ કર, આપણે ચાર જણા છીએ, 25-25 માળ વેચી લ્યો. વેચી લ્યો એટલે એટલે એમ કે પેલા 25 માળ સુધી તારે સ્ટોરી સંભળાવવાની, બીજા 25 માળ સુધી તારે સ્ટોરી સંભળાવવાની, ત્રીજા 25 સુધી તારે, અને ચોથા 25 માં માર. ઓકે, ચડવાનું શરૂ થયું ને બીજા પેલા જણે પેલા ફ્રેન્ડ એની સ્ટોરી સ્ટાર્ટ કરી, સડસડાટ 5, 10, 15, 20, 25, 26, 27, 30, 32 માળ સુધી ખેંચી ગયો. 32માં માળે એની સ્ટોરી પૂરી થઈ, બીજાને કીધું તું સ્ટાર્ટ કર, બીજાને થયું હમ ભી કિસી સે, એને 32 તો આપણે 33, 65 માળ ચડી ગયા. હવે કેટલા બાકી રહ્યા? ત્રીજો કે અપુન ભી ઇસે કમ નહીં, બોલાય 32, એને 33 તો આને 34, 34 માળ એટલે ટોટલ કેટલા ફ્લોર થયા? 99. હવે કેટલા બાકી રહ્યા? ત્રણેય જણાએ ભેગા મળીને ઓલાની ગળચી પકડી, જો દોસ્ત અમારા વાદે તું નહીં ચડતો, કે આ લોકો 32, 33, 34 તો હું 35, હવે માળ જ એક બાકી રહ્યો છે, પછી ટેરેસ છે, પછી કઈ સ્ટોરી ચલાવવાની નથી, એક માળ ની સ્ટોરી. બોલાય કીધું ઓકે, મારી એક માળ ની નથી, એક સ્ટેપ ની સ્ટોરી છે, ઓનલી વન સ્ટેપ એન્ડ ફિનિશ માય સ્ટોરી. એટલે જો દોસ્ત આપણે ચડી તો ગયા 99 માળ, એક જ માળ બાકી છે, અને અત્યારે મને યાદ આવ્યું આપણો જે 100માં માળનો ફ્લેટ છે ને, એની ચાવી નીચે ગેરેજમાં જે ગાડી છે એની અંદર. ચાહે ઇન્ડિયામાં રહેતા હો કે ચાહે અમેરિકામાં રહેતા હો, ચાહે જાપાનમાં રહેતા હો, ચાહે ઓસ્ટ્રેલિયામાં રહેતા હો, ચાહે જર્મનીમાં રહેતા હો, દુનિયાની કોઈ પણ જગ્યાએ તમે તમારી જાતને સ્વર્ગમાં છું એમ માનતા હો તો ભૂલી જાઓ, અત્યારની તમારી પોઝિશન એવી છે તમે ક્યાં છો ને તમને જ ખબર નથી. યુ ડોન્ટ જજ, તમે પોતે જજ નથી કરી શકતા કે અમે ક્યાં છીએ. સુખ તમારે જોઈએ છે ખરું, સ્વર્ગ તમારે જોઈએ છે ખરું, પણ સુખ અને સ્વર્ગ મળે એની માસ્ટર કી તમારી પાસે છે જ નહીં. તમે આસમાનમાં ઉડી રહ્યા છો ખરા સ્વર્ગમાં જવા માટે, પણ એ આસમાનમાંથી સ્વર્ગમાં જવાના દરવાજા ખોલવાની માસ્ટર કી નીચે ગેરેજમાં રહેલી ગાડીની અંદર છે. આજે તમને ચાવી આપી છે, આ ચાવી વગર કદાચ તમે મૂન ઉપર કે મંગળ ઉપર જતા રહેશો ને તોય તમે દુઃખી છો, એવું મત માનજો. મને એવું લાગે છે કે વર્તમાન કાળના લોકોની એવી એક માન્યતા, બિલીફ, એક એવી માન્યતા છે કે જીવનની અંદર ચિકાર પૈસો હોય, એક સરસ મજાની પોસ્ટ મળી ગઈ હોય, અને નંબર 3 બ્યુટીફુલ બોડી, હેલ્ધી બોડી હોય, તમારા જેવો સુખી આ દુનિયામાં બીજો કોઈ. આવી જો માન્યતા હોય તો એ માન્યતા માન્યતા નથી, ભ્રમણા છે, ભ્રમ જ, ડાઉટ છે. શું ચિકાર પૈસો મળે એટલે તમે તમારી જાતને સ્વર્ગમાં છો એવું માની શકો ખરા? રેવા દો, પૈસો આવ્યા પછી કેવા દો, મને સૌથી વધારે ટેન્શન આવે છે. એમ આઈ રાઈટ? જેમ પૈસો વધ્યો છે એમ સુખ વધ્યું કે ટેન્શન વધ્યા છે?
પૈસા એ તમને તમારા જીવનની અંદર ચિકાર ટેન્શન આપ્યું છે. તમને કહું, અરબો અને ખરબો પતિ હોય એના ઘરની અંદર બધું જ હોય, પાણી માગે ને દૂધ હાજર થતું હોય. એ એક્ટિવા માગે કે બાઇક માગે, અને BMW હાજર થતી હોય. આનાથી વધારે બીજું શું કયું કહેવાય? આનાથી મોટું સ્વર્ગ કયું કહેવાય? પણ એવા શ્રીમંત ના ઘરની અંદર જન્મેલો છોકરો જો મેન્ટલ રિટાયર હોય, એ BMW, એ દૂધ પાક, એ AC, એ ફાર્મ હાઉસ, શું કરવાનું? ધોઈ પીવા.